કેતનના પિતા રમેશે જણાવ્યું હતું કે મારી દીકરીના મિત્રોને ફોન આવ્યો છે કે તેને જણાવ્યું હતું કે કેતન પર હુમલો થયો છે અને તબિયત ખરાબ છે, જેથી હું ઝડપથી સેલ હોસ્પિટલ પહોંચી ગયો હતો, જ્યાં ખબર પડી કે મારા દીકરાને 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો છે અને શરીર પર ઇજાના નિશાન મળ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા અને થોડી જ ક્ષણોમાં મારા દીકરાનું સામાન્ય સારવાર દરમિયાન મોત થયું હતું. મારો દીકરો એર ઇન્ડિયામાં નોકરી પર ચડ્યાને 6 મહિના જ થયા હતા. મૃતકના પિતાએ જણાવ્યું કે અમારી પોલીસ અને સરકાર પાસે એક જ માંગ છે, આવું કોઈક સાથે થવું ન જોઈએ. મરનાર કોણ હતા તે ખબર નથી, પરંતુ 5-1 મદ્રાસી હોવાનું જાણવા મળ્યું છે. કાન, ગરદન અને હાથના ચપ્પુના 7-8 ગા મારવામાં આવ્યા હતા અને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અમારી માત્ર ન્યાયની એક જ માંગ છે, જેથી આવી ઘટના બને નહીં. મારું નામ રમેશ છે, રમેશભાઈ બુધાજી હેળવ. મારો છોકરાનું નામ છે કેતન રમેશ હેળવ. એનું જેને તા એને આ લોકોને મને મારા છોકરાને માર્યું છે તો મને કંઈ ખબર નથી હતી. આ લોકોને એમ્બ્યુલન્સ 107 બોલાવીને સિવિલમાં લઈ ગયેલા અને મારા છોકરાનો બીજો છોકરો છે કમલેશ, એને દોસ્તાનો ફોન આવેલો ત્યારે કે ભાઈને માર્યું છે, આ સિવિલમાં લે. આ સિવિલમાં ગયા પછી મને ફોન આવ્યો મારા છોકરાનો કે પપ્પા કેતનની તબિયત બહુ સિરિયસ છે, તમે જલ્દી આવી જાઓ સિવિલમાં. હું સિવિલ ગયો, સિવિલમાં 5 મિનિટમાં જ એને ઓફ થઈ ગયો. અને પછી આ લોકો મારવાવાળા કોણ છે ખબર નથી અમને, પણ પોલીસ જાહેરાત કરું છું કે આ ઘટના બીજી વખત કોઈ યાદે થવી નહીં જોઈએ અને એને અમને ન્યાય મળવો જોઈએ. બસ એટલી મારી નમ્ર વિનંતી છે. મરનારનું નામ છે કેતન રમેશ હેળવ. આ એર ઇન્ડિયામાં કામ કરે છે, નોકરી કરે છે, 6 મહિના થઈ ગયેલા છે. સામેવાળા કોણ છે મારવા? મારવાવાળા પેલા મદ્રાસી કરીને ખબર પડી કે મદ્રાસી લોકો છે, 4-5 જણ હતા. એના ચપ્પુથી માર્યા છે, એના એના પેલો લઈ ગયેલો હતો પેલો અંદર પેલો પોસ્ટમોર્ટમ માટે, ત્યાં કમસે 7-8 ગામ માર્યા છે. ગઈકાલે સાંજના લગભગ 8:30 વાગ્યાના સુમારે બજરંગનગરની સામે આવેલ મમતા ટોકીઝની બાજુમાં જાહેર રોડ ઉપર આ કામના ફરિયાદી કમલેશભાઈ ને લગભગ 2 દિવસ પહેલાં એટલે કે 28 તારીખના રોજ આ રાકેશ, અન્ના, ગણેશ, વિનોદ અને શ્રીકાંત સાથે કંઈક ઝઘડો થયેલો, જે બાબતની અદાવત રાખીને ગઈકાલે આ ફરિયાદીના ભાઈ કેતન અને એના 2-3 મિત્રો ત્યાંથી જતા હતા. અને જ્યારે કેતન પર બાઇક હતો ત્યારે બાઇક પર જતો હતો અને થોડી ટ્રાફિકના લીધે તેણે બાઇક ધીમી રાખેલી, ત્યારે આ સામાવાળા રાકેશ, અન્ના, સાંઈ, ગણેશ, વિકી ઉર્ફે વિનોદ અને શ્રીકાંત આ ચારેય જણા આવેલા, જેમાંથી રાકેશે એની ગાડીની ચાવી કાઢી લઈ અને એને ગાડી પરથી નીચે ઉતારી ગળામાં હાથ નાખીને સાઈડમાં લઈ ગયેલો અને પછી એની જોડે ગાળા કાઢીને બોલાચાલી કરેલી કે પરમ દિવસે તારા ભાઈએ કેમ અમારી જોડે માથાઉન કરી, એ બાબતની અદાવત રાખી અને કેતનને એને ચપ્પાના ઘા મારેલા રાખે છે. સાથે સાથે એના અન્ય જે 3 મિત્રો છે તેણે પણ એને મારવા લાગ્યો, એવામાં કેતને પણ એના પાસેના ચપ્પાથી રાકેશને પણ મારેલો અને એના મિત્ર જે બે છે એને પણ ઇન્જર કરેલા. તો આ બંને બાબતોમાં સામસામે ગુના દાખલ થયા છે અને આ કામના ફરિયાદી જે કમલેશભાઈ છે એનો ભાઈ જે કેતન જોડે ઝઘડો થયો હતો તેનું લગભગ સારવાર દરમિયાન મૃત્યુ થતાં આઈપીસી 302 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં છે સામેવાળા રાકેશ ઉપર. અને રાકેશ લોકોને પણ આ કેતને મારેલા હોય એમનો પણ આઈપીસી 307 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં છે. બંને પક્ષના માણસો અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે. કેતનનું મરણ થતાં એની કાર્યવાહી પૂરી કરેલી છે પોલીસે અને બાકીના જે આરોપીઓ છે એ ઇન્જર છે, જેથી તે લોકો સારવાર લીધેથી બહાર આવેથી તે લોકોની પણ આ ગુનાના કામ એટલા કરવામાં આવશે. અને આ મુખ્ય કારણ અગાઉ પણ એ લોકો કંઈ ઉતરાણ ઉપર ઝઘડેલા, એની અદાવતના લીધે કંઈક 28 તારીખે આ મરનાર કેતનના ભાઈ કમલેશભાઈ સાથે પણ ઝઘડેલા, એ બાબતનો આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની તપાસ પણ આ બાબતે ચાલુ છે.